રામ મંદિરનું ઉદઘાટન થઈ ગયું છે અને તમને પણ ઓછામાં ઓછું એક વાર રામલલ્લાના દર્શન કરવાની ઈચ્છા હશે તો આજના ડેલી ડોઝનો એપિસોડ એ તમારા માટે છે. કારણ કે આજે હું તમને જણાવવાનો છું કે રામ મંદિરના દર્શન કેવી રીતે કરવાના, અયોધ્યા કેવી રીતે પહોંચવાનું, ત્યાં પહોંચ્યા પછી રોકાણની શું વ્યવસ્થાઓ છે અને રામ મંદિરની આજુબાજુ દર્શન કરવા લાયક અને જોવા લાયક કયા કયા સ્થળો છે, આ તમામ સવાલોના જવાબ હું તમને આપવાનો છું. તમે આવી ગયા છો VTVGujarati.com પર, મારું નામ છે હિમ ખત્રી. સૌથી પહેલા તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને વધારેમાં વધારે લોકો જોડે શેર કરજો, ખાસ કરીને એવા લોકોને કે જેમને અયોધ્યા દર્શન માટે જવું છે, કારણ કે એમના માટે આ વિડીયો એ બહુ કામનો સાબિત થવાનો છે. હવે સૌથી પહેલો સવાલ, રામલલ્લાના દર્શનનો સમય. તો સવારે 6:30 થી બપોરના 12 વાગ્યા સુધી રામ મંદિરમાં દર્શન કરી શકાશે અને બપોરે 2:30 થી રાતના 10 વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરી શકાશે. જો કે બપોરના સમયમાં, એટલે કે બપોરના દર્શન કરવાના સમયમાં પરિસ્થિતિને અનુસાર ચેન્જીસ કરવામાં આવી શકે છે. હવે બીજો મેઇન સવાલ કે રામ મંદિરમાં પ્રવેશ કેવી રીતે મળશે. હવે જે રામ મંદિરથી જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, મતલબ કે રામ મંદિરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, એનાથી રામ મંદિર 200 મીટર જેટલું દૂર છે અને ત્યાં વૃદ્ધો અને જે દિવ્યાંગો છે એમના માટે વ્હીલચેરની સુવિધા પણ કરવામાં આવી છે. સિંહ દ્વારથી 32 પગથિયા ચડીને ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે. 5 મંડપથી પસાર થઈને ગર્ભગૃહથી 30 ફૂટ દૂર રહીને દર્શન કરવા મળશે. હવે ત્રીજો સવાલ, રામલલ્લાની આરતીનો સમય. તો મંગળા આરતી 4:30 વાગે થશે, શ્રીંગાર આરતી 6:30 વાગે થશે, ભોગ આરતી 11:30 વાગે, મધ્યાહન આરતી 12:30 વાગે, સંધ્યા આરતી 6:30 વાગે અને શયન આરતી રાતના 8:30 થી 9 વાગ્યા સુધી કરવામાં આવશે. પ્રભુ શ્રી રામ બપોરના 12 થી 2:30 વાગ્યા સુધી વિશ્રામ કરશે અને આ સમય દરમિયાન જે ગર્ભગૃહ છે એના કપાટ બંધ રાખવામાં આવશે. આ સિવાયની જેટલી પણ આરતી છે આ તમામમાં દરેક ભક્ત ત્યાં દર્શન કરી શકશે. VVIP કે VIP સગવડ માટે હાલ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. ચોથો સવાલ કે આરતીમાં સામેલ થવા માટે પાસ કેવી રીતે મળશે. તો પહેલી જે ઓફલાઈન વ્યવસ્થા, આ તમને મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે, મતલબ કે ત્યાં જઈને તમે પાસ મેળવી શકો છો. આ સિવાય શ્રી રામ જન્મભૂમિ કેમ્પ ઓફિસમાંથી પણ તમે આ પાસ મેળવી શકો છો. પાસ લેવા માટે ID પ્રૂફ અનિવાર્ય છે. હવે આના સિવાય એક ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવશે, જેના માટે તમે જે આ સાઇટ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એ પણ તમને મળી જશે. ત્યાં જઈને તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશો. જો કે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા હજુ સુધી શરૂ નથી થઈ, નજીકના ભવિષ્યમાં એને શરૂ કરવામાં આવશે અને જે બુકિંગ છે પછી ઓનલાઈન શરૂ થઈ જશે. હવે બીજો એક સવાલ કે મંદિરના પ્રસાદમાં ભક્તોને શું આપવામાં આવશે. તો રામ મંદિરમાં ભક્તોને ઇલાયચીના દાણાનો પ્રસાદ આપવામાં આવશે અને ખાંડ સાથે મિક્સ કરીને ઇલાયચીના દાણાનો પ્રસાદ ભક્તોને આપવામાં આવશે. મંદિરના પરિસરમાં જ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે, તમામ ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે મંદિરથી પરત જવાના રસ્તા પર મશીનો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં નિઃશુલ્ક પ્રસાદ મળશે, પૈસા આપીને પ્રસાદની કોઈ વ્યવસ્થા છે નહીં. આ સિવાય મંદિર પરિસરમાં વિશેષ અનુમતિ સિવાય કોઈ પણ પ્રસાદની વસ્તુ જેમ કે નારિયેળ કે પછી અન્ય કોઈ પ્રસાદ એ મંદિર પરિસરમાં નહીં લઈ જઈ શકાય. બીજો એક મેઇન સવાલ કે અયોધ્યા કેવી રીતે પહોંચી શકાશે. તો એર કનેક્ટિવિટી કઈક આવી રીતે છે, આટલા શહેરોની ડિટેલ છે, જેમાં અમદાવાદથી ઇન્ડિગોની 9:10 ની ફ્લાઇટ છે જે 11 વાગે અયોધ્યા ઉતારશે અને 1 ફેબ્રુઆરીથી સ્પાઇસ જેટની 6:00 ની ફ્લાઇટ પણ હશે. રેલ કનેક્ટિવિટી માટે અલગ અલગ શહેરોની આ વ્યવસ્થા છે, જેમાં અમદાવાદથી સાબરમતી એક્સપ્રેસથી તમે અયોધ્યા પહોંચી શકો છો, જેના માટે ટાઈમિંગ કંઈક આવી રીતે છે. અને બાય રોડ જો તમારે બસથી જવું હોય તો અલગ અલગ એજન્સીઓ ઓલરેડી બસ માટે બુકિંગ કરી રહી છે અયોધ્યા જવા માટે, અને તમારે કાર લઈને જવું હોય તો એમાં મારે કંઈ વધારે ડિટેલ આપવાની જરૂર છે નહીં. હવે બીજો એક મેઇન સવાલ, રોકાણની વ્યવસ્થા. તો રામ મંદિરની આજુબાજુ જે 5 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં અલગ અલગ હોટેલ્સ છે, સારી સારી હોટેલ્સ છે, ત્યાં સારી રીતે રોકાવાની વ્યવસ્થા થઈ શકે છે. જેમ કે પંચશીલ હોટલ, શાને અવધ હોટલ, કૃષ્ણ હોટલ, તારાજી રિસોર્ટ, આ તમામ હોટલ્સનું ભાડું 1,000 થી 10,000 રૂપિયા સુધી છે અને આ તમામ હોટલ્સ રામ મંદિરના 5 થી 7 કિલોમીટરના વિસ્તારમાં આવેલી છે. આ સિવાય અયોધ્યામાં રામ મંદિરની આજુબાજુ હનુમાનગઢી, છોટા દેવકાલી, સીતા રસોઈ, સરયુ તટ અનેક જગ્યાઓ દર્શન કરવા માટે અને જોવા માટે છે, એની પણ ડિટેલ્સ ને આ સિવાયની પણ અયોધ્યાની ઘણી બધી ડિટેલ્સ અમારી જોડે એક લિંક છે, એ લિંક VTVGujarati.com એ એક આર્ટિકલ લખ્યો છે, એની અંદર આ તમામ ડિટેલ્સ એડ કરવામાં આવી છે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે જો તમે પણ વહેલા મોડા શ્રી રામલલ્લાના દર્શન માટે જવાના હોવ તો આ વિડીયોને જોઈ લેજો, આ વિડીયોને તમારી ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.